નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું. પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા હાલ રૂપાલા અને ભારતીય જનતા સામે આંદોલન પાર્ટ ટુ ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે, ત્યારે આણંદમાં પણ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કરણસિંહ ચાવડાએ કહ્યું, પસાકાકા, તમે એસીમાંથી ક્ષત્રિય સમાજને તડકામાં લાવી દીધો છે. આખી ભાજપને રોડ પર ન લાવીએ તો અમે ક્ષત્રિય નહીં. ક્ષત્રિય રાજા રજવાડા અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિયોના વિરોધ સામે ભાજપે નમતું જોખ્યું ન હોવાથી અને પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી ન હોવાથી ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બન્યો છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગામે ગામ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં હજારોની સંખ્યામાં આણંદ ખાતે પણ ક્ષત્રિયો મહાસંમેલનમાં જોડાયા હતા અને જય ભવાની ભાજપ જવાની, હાય રે ભાજપ હાય હાયના નારાઓ લગાવ્યા હતા. સંમેલનમાં આગેવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું. ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ સૌને સંબોધિત કરતા એમ પણ કહ્યું કે પસાકાકાએ એસીમાં બેસીને ક્ષત્રિયોને તડકામાં લાવી દીધા છે. હવે જો આખી ભારતીય જનતા પાર્ટીને રોડ પર ન લાવીએ તો અમે પણ ક્ષત્રિય નહીં. ભાજપે ક્ષત્રિયોને આંદોલન કરવા મજબૂર કર્યા છે. શું રૂપાલા ભાજપની કાળી કરતૂત જાણે છે એટલે તેમની ટિકિટ ન કાપી? આવા અનેક સવાલો પણ આ સભામાં પૂછ્યા. રૂપાલાની માફીમાં પણ અહંકાર છે તેવું તેમણે કહ્યું. સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ પણ સૌને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે તમને કોઈ સમજાવવા હવે નહીં આવી શકે, આવે તો ઉભી પૂછડીએ ભાગવા જોઈએ. 99% સમાજ એક છત નીચે બેઠા છીએ. ભાજપના હોદ્દેદાર 500-550 થાય તો અમારી સંકલન સમિતિ 550ની થઈ ગઈ છે. બધા સમાજ આપણી સાથે છે એટલે પરિણામ મળે, બધા સમાજને સાચવશો. 7 તારીખે તમામે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવું તે માટે આહવાન પણ કર્યું. અને તમને બતાવી કે તમારી ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે, તો આપણે બતાવી દેવાનું કે ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે. તો ભાજપ તમારી કઈ વેલ્યુ નથી, ક્ષત્રિય સમાજ છે તો તમે ભાજપ છો, નહીં તો તમારી કઈ વેલ્યુ નથી. અને એ કરી બતાવશો ને, કારણ કે અહીંયા ભેગા થવાથી અત્યારે આપણે લાખોમાં ભેગા થઈએ છીએ, પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ. તો એ ઘરે જઈને ભૂલવાનું નથી. 5 દિવસ રજા મૂકી દો, કામ ધંધો મૂકીને, તો જ રિઝલ્ટ મળશે. અને આ કાળી સાલ મેં જયારે આપણે આ મહાકાલની પ્રસાદી છે, કાળી સાલ મેં જયારે અહીંયા આણંદમાં ખરેખર ખંભે નાખી હતી, કદાચ ખ્યાલ હોય તો રામ જન્મભૂમિ રામનવમી વખતે અહીંયા આવ્યો હતો આણંદ પ્રોગ્રામમાં, અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને જયારે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી મેં આ કાળી સાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે ક્ષત્રિય સમાજ માટે કાળો દિવસ છે. એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે કે કાળો ખંભો નાખું ને, એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે. અને તમને કહું ભાઈઓને કે બહેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય, અને તમે હમણાં વિડીયો જોયા છે મુંદ્રામાં, કચ્છમાં, પછી દરેક જગ્યાએ, તો આપણું લોહી ગરમ થઈ જાય, ઉકળી જાય કે હારા બે ચાર જણા કાપી નાખીએ એટલી દાંત ચડે, બરોબર. તો હું એ કહું છું કે અત્યારે લોકશાહીમાં 7 તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું કે ક્ષત્રિય સમાજ શું છે. અને એના માટે આપણા ક્ષત્રિય સમાજના જ ભાઈ અમિતભાઈ ચાવડાને જીતાડીને મત આપીને બરાબર ને બનાવશો ને વિજય, અને આણંદ થી ઇતિહાસ રચાશે. આણંદ ના ભાઈઓનો જોશ જોઈને હું કહું છું કે તમારા તરફથી આણંદ થી જ ઇતિહાસ રચાશે ને. એ સવી સીટમાં ઘર ભેગા કરવાના છે બધાને, અને ભાજપને એમની ઓકાત દેખાડવાની કે ક્ષત્રિય સમાજ થી વ્યવહાર કરો ને. ક્ષત્રિય સમાજ પ્રેમથી માથું દઈ દે, બાકી વટ્ટા ચડે તો ભલભલાની પથારી ફેરવી નાખે. આપણે 14 એપ્રિલ એકતા દિવસ, રાજપૂત શક્તિ એકતા દિવસ તરીકે ઉજવીએ. દર વર્ષે આપણે 14 એપ્રિલ આપણા રાજપૂત ભાઈઓની જે એકતા છે ને, એ આજે 70 વર્ષે હવે દ્રષ્ટિમાન થઈ રહી છે, અને એનો શ્રેય પુરુષોત્તમ ભાઈ ને આપણે પોઝિટિવ જ લઈ અને એને જ આપીએ પસા ભાઈ ને. તે એમને એમના નિવેદનમાં કીધું તું, બહેનો બેટોની વાત કરી પછી એવું કીધું કે તલવાર કામ નથી આવી. એમને એટલો ખ્યાલ નથી કે ભારત વર્ષ ઉપર 1000 વર્ષ સુધી મુગલોનું કે વિદર્ભીઓનું જયારે રાજ હતું ત્યારે
શીખ મરાઠા અને રાજપૂતોની તલવારે ભારત વર્ષ અને આપણા ધર્મનો અને સંસ્કૃતિનો રક્ષણ કર્યું હતું. તલવાર તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણા દીકરાઓ તો ઘોડીયામાંથી રમતા હોય ત્યારથી તલવાર હમણે છે. અમે ભૂચરમોરીમાં 2300 રાજપૂતાણીઓનો તલવાર રસ કર્યો હતો, એના દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. દીકરાઓને 5000 તલવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. એટલે તલવાર ખેલવી નહીં તો અમારે ડાબા હાથનો ખેલ છે. પણ અત્યારે આપણે બધાએ લોકશાહીમાં અને સંકલ્પ સમિતિના નેજા હેઠળ ક્યાંય હથિયાર હાથમાં લેવાનું નથી. ખાલી મ્યાનમાર જ કરી છે અને મ્યાનમાર જ રાખવાની છે. રમતા તો આવડે જ છે પણ અત્યારે નથી કાઢવાની. આપણે ફક્ત ને ફક્ત આપણી તાકાત શક્તિ આપણે સ્કિલ પ્રમાણે આ યુદ્ધ લડવાનું છે. આપણી મત પેટી ઉપર જ આપણે આપણો મતદાન રાખવાનો છે. આપણે ત્યાં જ આપણું મતદાન કરી અને આપણી તાકાત દેખાડીશું. 26 એકરમાં કમળનું ફૂલ ખીલવવાની ખેતી કરવી હતી 26 એકરમાં કમળની. પણ યા રાજકોટમાં વિનય ને વિવેક ની વાડ નહોતી ને, એટલે એક એવું પ્રાણી આવી ગયું ને અને બધા 26 સીટ ઉપર ખેદાન મેદાન કમળ ના ખેતી ને કરી નાખી. એટલે આપણે સર્વે હવે 4 જૂને જે રિઝલ્ટ આપવાનું છે બતાવી દેશું. એમની સત્તાને કારણે 5 ઇંચના પટ્ટાનો એને બહુ ગર્વ છે. ઈ સત્તાનો એને મદ છે. એમને ખ્યાલ નથી આ રાજપૂત ભાઈઓ 9 મીટરની કેસરી પાઘડી પહેરે છે. અમારા બહેનો 5.5 મીટરની સાડી કેસરી પહેરે છે. કેસરીઓ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અમારા બાપ દાદાઓ જમીન એમને લોહીથી સીંચીને કેસરિયા કર્યા હતા ત્યારે કેસરી રંગ અમે ધારણ કર્યો છે. તો એ તમને 5 મીટરના પટ્ટાનો આટલો મદ છે? એ તો તમારી પાવર બેંક છે. આ કેસરિયા સાફા વાળા રહ્યા ને, પાવર હાઉસ છે. પાવર હાઉસ ની સભા હોય અને કોઈ દી સાંભળતો હોય, પણ જ્યારથી આ ક્ષત્રિય આંદોલન ની શરૂઆત થઈ, ક્ષત્રિય સમાજ નિવેદન કરે આવેદન કરે અને આજ જયારે ગુજરાતની પવિત્ર ધરતી ઉપર દેશના વડાપ્રધાન આવવાના હતા ડીસા મુકામે, તો આજ હું એ સભાને લાઈવ જોતો હતો. આજ કઈક બોલશે આવડા. આમાંથી જો કોઈ સાંભળ્યું હોય તો મને ખબર નથી, પણ મેં આજ એમની સ્પીચ સાંભળી. ક્ષત્રિયો વિશે એક પણ શબ્દ ન બોલ્યા, પણ એક શબ્દ જરૂર બોલ્યા આજે, કે મારું અને મોદી સમાજનું અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું, ફલાણા ભાઈએ કર્યું, અમને બહુ દુઃખ લાગ્યું. અરે મોદીજી, તમારું અપમાન એ અપમાન, અમારી મા બહેન નું અપમાન એ અપમાન નથી. સમગ્ર ગુજરાત ની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ક્ષત્રિય સમાજે આવેદન પત્ર આપ્યા, વિનંતી કરી, સંમેલનો કર્યા. રાજકોટ ની અંદર 5 લાખ થી વધુ ક્ષત્રિયો ભેગા થયા. મર્યાદા ની અંદર હાથ જોડીને કીધું કે તમે ટિકિટ રદ કરો, પણ છતાં પણ એમનો અહંકાર ક્યાંક છાપરે ચડીને બોલતો હોય એવું લાગ્યું આપણને. અને એ અહંકાર ની અંદર મેં આપણા વડીલ મુરબ્બીઓને પૂછ્યું કે 8 આટલા આવેદન નિવેદન મહાસંમેલન પછી પણ આ ભાજપ એક ટિકિટ રદ કેમ નથી કરતું? કેમ કે સાબરકાંઠાની અંદર 3-3 વાર ટિકિટ બદલી, બરોડામાં બદલી, તો આ તો ક્ષત્રિય સમાજ 5 લાખ ભેગો થયો. વડીલોએ મને કીધું કે હરપાલજી વિનાશકારે વિપરીત બુદ્ધિ, અને મહાભારત ની અંદર પણ શિશુપાલ ને 100 ગાળ બોલવાના એક અભય વચન હતું કે જ્યાં સુધી 100 પાપ કરે ત્યાં સુધી એનો વધ નહીં થાય. એવી જ રીતે જયારે 101મી ગાળ બોલ્યો, ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્ર થી એનું માથું વાઢ્યું હતું. આ મહાભારત ની અંદર દાખલો છે. એવા ને એવા 100 પાપ ભાજપ ની સ્થાપના થઈ પછી ગુજરાત ની અંદર સમગ્ર દેશ ની અંદર 100 પાપ કરવામાં આવ્યા. સૌથી પ્રથમ પાપ જો કે કર્યું હોય તો આ દેશની એકતા અને અખંડિતતા,
આ હિન્દુ મુસ્લિમ ને અલગ કરવાનું પહેલું પગ ભાજપે કર્યું. બીજું રૂપાલા સાહેબ, તુમારા પાંવ કે નીચે જમીન નહીં. મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ, તુમારે પાંવ કે નીચે જમીન નહીં. કમાલ હૈ, ફિર ભી તુમકો યકીન નહીં. એટલે પરસોત્તમ રૂપાલા સાહેબ, તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસ ને કારણે જે રીતે મારા પુરોગામી વક્તાએ કીધું એમ કે એના જીભે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી, જે રીતે મંત્રા કઈ કઈ ના જે ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે. એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ, એમાં ના જ નથી, પરંતુ છેલ્લા 5 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોને યાદ કરજો. તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ પેપર લીકેજ ને પણ યાદ કરજો. તમારા ભવિષ્ય સાથે જે પુલની દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો. આ 7 તારીખ એ આપણા માટે દશેરા છે, દશેરા. આ 7 તારીખે આપણે બધાએ સવારના 7 વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે. બોલો, કરશો ને? પાક્કું? તો વાંધો નહીં.